नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान प्रकरण सोल कचरानो संग्रह अने कचरानो निकाल एमा भाग एक बे अने त्रण मां आगळ आपणे कचरानो संग्रह केवी रीते करवानो, एनो निकाल कई रीते अलग अलग रीते करवानो ते शीख्या। अंतमां आपणे भाग त्रण मां कागळनो जे श्याम छे कई रीते उपयोग करे छे આપણે જોયું। હવે આગળ જોઈએ કાગળનું પુનઃચક્રણ। એના માટે તમારે જૂના સમાચારપત્રો, મેગેઝિન, જૂની નોટબુકો, પત્રો તથા અન્ય નકામા કાગળોની આવશ્યકતા પડશે। ચમકતા તેમજ પ્લાસ્ટિકનું લેમિનેશન કરેલ કાગળનો ઉપયોગ કરવો નહીં, એટલે કે પ્લાસ્ટિકના કાગળનો ઉપયોગ કરવો નહીં, લેમિનેશન કરેલા કાગળનો ઉપયોગ કરવો નહીં। તેનાથી વિશેષ તમારે તમારી જાડી ફ્રેમ પણ જોઈશે। ફ્રેમ સિવાય તમે મોટા કદની ચાળણી પણ લઈ શકો છો। કાગળોને નાના નાના ટુકડાઓમાં ફાળો, તેને એક ડોલ અથવા ટબમાં રાખીને પાણી ઉમેરો। કાગળના ટુકડાઓને પાણીમાં એક દિવસ માટે ડૂબાડી રાખો। હવે તે ભીના કાગળોને વાટીને ઘટ્ટ લુગ્ધી બનાવો। હવે ફ્રેમ પર લગાવેલ જાળી પર આ લુગ્ધીને ફેલાવો। લુગ્ધીને સપાટી એક સરખી બનાવી રાખવા માટે ફ્રેમને ધીમે ધીમે હલાવો। પાણીને બહાર નીકળી જવા સુધી રાહ જુઓ। જો સંભવ હોય તો ફ્રેમ પર જૂનું સમાચારપત્ર પણ અથવા જૂનું કપડું ફેલાવી દો, જેનાથી લુગ્ધીનું વધારેમાં વધારે પાણી શોષાઈ જાય। હવે લુગ્ધીની આ સપાટીને સાવધાનીપૂર્વક ફ્રેમથી અલગ કરીને કોઈ જૂના સમાચારપત્ર પર રાખીને તડકામાં સૂકવો। સમાચારપત્રોના કિનારા પર ભારે વસ્તુ મૂકો જેથી તે વળી ન જાય। રંગીન કાગળ બનાવવા માટે તમે લુગ્ધીને ફેલાવો તે પહેલાં કેટલાક ખાદ્ય રંગોને ઉમેરી શકો છો। તેનાથી વિશેષ ફ્રેમ પર લુગ્ધી ફેલાવતા પહેલાં સુકાયેલા પાંદડા, ફૂલની પાંદડીઓ અથવા રંગીન કાગળના ટુકડા પણ ઉમેરી શકો છો। એવું કરીને તમે સુંદર ભાતવાળું આકર્ષક કાગળ પુનઃનિર્માણ દ્વારા પ્રાપ્ત કરી શકશો। જેમ આપણે કાગળનું પુનઃનિર્માણ કર્યું, શું તેવી જ રીતે આપણે બધી જ વસ્તુનું પુનઃનિર્માણ કરી શકીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે સમાચારપત્રો અને જે આપણે પસ્તીમાં આપી દઈએ છીએ એનો આપણે ઉપયોગ કરી અને એક સરસ મજાનો પુનઃ પ્રાપ્ત કરી શકાય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવું કાગળ બનાવ્યું। આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકશો। ઘરે અત્યારે તમે કેટલાક જ વિદ્યાર્થીઓ એવા હશે કે ઘરે સારી રીતે રેગ્યુલર ભણતા હશે, પણ કેટલાક એવા હશે આખો દિવસ ફોન યુઝ કરતા હશે, ગેમ રમતા હશે, તો એમાં એ ફોનનો પણ આપણે ઉપયોગ કરીને સારા વિડીયો જોઈને અથવા તો આ પ્રવૃત્તિ તમે જોઈ એ પ્રવૃત્તિ સમજીને તમે ઘરે આ પ્રવૃત્તિ કરી અને રંગીન કાગળ બનાવી શકો છો, જેનું તમે કાર્ડ પેપર બનાવી શકો છો, કોઈના માટે ગિફ્ટમાં કંઈક લખવું હોય કાગળમાં એ પણ તમે બનાવી શકો છો। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ જરૂર કરજો। વિદ્યાર્થી મિત્રો, આના સિવાય તમે ડિસ્કવરી પર અથવા તો યુટ્યુબ પર જોતા હશો કે કેટલાક દેશોમાં શું થાય છે કે પ્લાસ્ટિક છે, કાચ છે, પ્લાસ્ટિકનો તો આપણે આગળ જોઈશું પણ કાચનો એ લોકો શું કરે છે ઉપયોગમાં, તો કાચ અથવા કેટલોક એવો કચરો હોય છે જેનો એકદમ ફેક્ટરીમાં લઈ જઈને એકદમ ઝીણો કચરો કરવામાં આવે છે, એકદમ ઝીણા બારીક ટુકડાઓ કરવામાં આવે છે। ત્યારબાદ જેવી રીતે આપણે કાગળના જે ડૂચા છે એને આપણે ફરી લુગ્ધી બનાવી, એવી રીતે એવા જે પ્લાસ્ટિક અથવા કાચના જે ટુકડા હશે એની પણ એક લુગ્ધી સ્વરૂપે બનાવવામાં આવે છે। એના પરથી તેઓ ફરીથી એનો ઉપયોગ કેવી રીતે કરે છે, તો કેટલાક વિસ્તારોમાં રોડ બનાવવામાં પણ તેઓ એનો ઉપયોગ કરે છે, રોડમાં પણ, રસ્તાઓમાં પણ
તેઓ એ જે પ્લાસ્ટિક અને કાચનો જે કચરો હોય છે એનો બારીક ભૂકો કરી અને એનું પુનઃનિર્માણ કરી શકાય તે રીતે તેને ઉપયોગમાં લે છે. જેનાથી આપણે જોયું કે આપણે જે ખાદ્ય પદાર્થો છે એ બધાનું પુનઃનિર્માણ કેવી રીતે એને એ બધાનો ઉપયોગ કેવી રીતે કર્યો, તો ખાતર બનાવવામાં કર્યો, બરાબર. તે જ રીતે તેઓ પ્લાસ્ટિક અને લોખંડનો પણ કહી શકીએ, પ્લાસ્ટિક છે, કાચ છે અને લોખંડનો પણ કેટલો ભૂકો, બારીક ભૂકો હોય છે, જેઓ ફેક્ટરીમાં લઈ જઈને એનો બારીક ભૂકો બનાવી અને રસ્તાઓ અને રોડમાં બનાવવામાં તેનો ઉપયોગ કરી શકે છે, બરાબર. એટલે બધા જ કચરાનો ઉપયોગ થઈ ગયો. પહેલાં કચરાનો ખાતર બનાવવામાં ઉપયોગ થયો, બીજો જે કચરો જેનું વિઘટન થતું નથી એ કચરાનો પણ આ રીતે ઉપયોગ થઈ ગયો, બરાબર. હવે એવું વિચારી શકીએ કે કચરાના મોટા મોટા ઢગલા થશે, એ કચરાના ઢગલા ત્યાં ને ત્યાં રહેશે નહીં, એને ઉપયોગમાં લઈ અને તેનો નિકાલ પણ કરી શકીએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આવું આપણે જાતે પણ કરી શકીએ, પણ કેટલો કચરો છે જે આપણે જાતે ના કરી શકીએ, અથવા તો આપણે એને ભંગારવાળા જે આવે છે ભાઈ એમને પણ આપી શકીએ છીએ, તો તેઓ પણ એને વેચી અને એનો ઉપયોગ કરી શકે છે. આગળ જોઈએ, પ્લાસ્ટિકની બહુ વાત થઈ. તમને પહેલાં પણ આપણા દેશમાં એવું બહાર અભિયાન ચાલુ કર્યો હતો કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવો નહીં. કેટલીક જગ્યાએ તમે જશો તો શાકવાળા ભાઈ કે બહેન એ તમને પ્લાસ્ટિકની થેલીઓ આપશે નહીં, કારણ કે ત્યાં પણ શું થાય છે કે જો શાકવાળા બેન કે ભાઈ પ્લાસ્ટિકની થેલીઓ રાખશે તો તે ત્યાં દંડ સ્વરૂપે ત્યાં એમના ત્યાં દંડ લેવામાં આવે છે. એ જ રીતે કેટલીક દુકાનો હોય છે, એ દુકાનોમાં પણ જો પ્લાસ્ટિકની થેલીઓ તેઓ વાપરતા હોય છે તો ત્યાં પણ શું કરે છે, દંડને પાત્ર બને છે. એટલે જ થોડા સમય પહેલાં એવું બન્યું હતું કે કાપડની થેલીઓ અથવા તો કાગળની થેલીઓ બનાવવામાં આવી હતી, જેમાં આપણને જે દુકાનો છે તેમાં સામાન ભરીને આપવામાં આવતું હતું, બરાબર ને. તો એ પ્લાસ્ટિક એ ઉપયોગ થોડા સમય માટે સીમિત રહ્યો, કારણ કે આપણે એટલી ખરાબ ટેવથી ટેવાઈ ગયા હતા કે આપણે પ્લાસ્ટિકના ઉપયોગ વગર રહી જ નહોતા શકતા. કાગળનો ઉપયોગ આપણે ઓછો જ કરતા હતા, તો એ ફરીથી પાછો પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવા લાગ્યા, જે આપણા માટે પણ ખરાબ છે અને આ વાતાવરણ માટે પણ ખરાબ છે. હવે જોઈએ, પ્લાસ્ટિક વરદાન કે અભિશાપ. કેટલાક પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાય છે, પરંતુ બધા જ પ્રકારના પ્લાસ્ટિકનું પુનઃનિર્માણ કરી શકાતું નથી. તમે પ્રવૃત્તિ એકમાં નોંધ્યું હશે કે પોલિથીનની કોથળીઓ તથા કેટલાક પ્લાસ્ટિક વિઘટન પામી શકતા નથી. હવે તમે સરળતાથી સમજી શકો કે પોલિથીનની કોથળીઓનો નિકાલ એક મોટી સમસ્યા કેમ છે, કારણ કે એનો નિકાલ થતો નથી, બરાબર. બીજો કચરો જોયો, એનો નિકાલ થાય છે, ખાતર બનાવવા ઉપયોગમાં લઈ શકાય છે. પ્લાસ્ટિક સિવાયના આપણા જીવનની કલ્પના કરવી આપણને મુશ્કેલ લાગે છે. શું તમે પ્લાસ્ટિકથી બનેલી એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને આપણે ઉપયોગ કરીએ છીએ, જે તે રમકડા, ચપ્પલ, થેલા, પેન, કાંસકો, બ્રશના દાંતા, ડોલ, બોટલ તેમજ પાણીની પાઇપ? આ બધી જ વસ્તુઓની યાદી ખૂબ લાંબી બનશે, કારણ કે પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ થાય છે. શું તમે પ્લાસ્ટિકથી બનેલ બસ, કાર, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને સ્કૂટરના કેટલાક ભાગોના નામ જણાવી શકો છો? તમે જાણતા જ હશો. પ્લાસ્ટિકનો ઉપયોગ સંભવત સ્વયં કોઈ વિશેષ સમસ્યા ઉત્પન્ન નથી કરતો. સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણે તેનો અતિ વધારે ઉપયોગ કરીએ છીએ તથા કચરામાં આવેલ પ્લાસ્ટિકના વ્યવસ્થાપનની અજાણતા ઉપેક્ષા થાય છે. આજે આપણી ચારેય બાજુ આ જ થઈ રહ્યું છે, જો કે આપણે તેની ખરાબ અસરોથી પરિચિત હોવા છતાં પણ આપણા ઉત્તરદાયિત્વને નથી સમજતા. મેં તમને કીધું તેમ આપણને ખબર છે એ આપણા માટે નુકસાનકારક છે,
છતાં પણ આપણે તે સમજતા નથી અને એનો ઉપયોગ આડેધડ કર્યા રાખીએ છીએ. આપણે ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ રાંધેલા ખોરાકના સંગ્રહ માટે કરીએ છીએ. ક્યારેક આ કોથળીઓ ખાવાની વસ્તુઓને રાખવા યોગ્ય હોતી નથી. આ કોથળીઓમાં પેક કરેલી ખાવાની વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. કેટલીક ગરમ વસ્તુઓ હોય છે જે પ્લાસ્ટિકની કોથળીઓ અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં ભરવામાં આવે છે. એ ગરમ વસ્તુઓના લીધે પ્લાસ્ટિક શું થશે કે પ્લાસ્ટિક ગરમ થતાં એ પીગળવા લાગશે અને એ થોડા પ્રમાણમાં પીગળેલ પ્લાસ્ટિક એ ખોરાકમાં આવે છે અને એ ખોરાક આપણે ખાઈએ છીએ. એનાથી શું થશે કે આપણને આપણા શરીરને નુકસાન પહોંચાડશે, હાનિ પહોંચાડશે. ક્યારેક દુકાનદાર પ્લાસ્ટિકની એવી કોથળીઓનો ઉપયોગ કરે છે જેનો તેણે પહેલાં કોઈ અન્ય કાર્યમાં ઉપયોગ કર્યો હોત. ક્યારેક ક્યારેક કચરો વીણવાવાળા દ્વારા એકત્રિત કરેલ આવી કોથળીઓને ધોઈને ઉપયોગ કરવામાં આવે છે. તમને ખ્યાલ હશે, કેટલાક બહેનો એવા હશે કે જે થેલો લઈને આવતા હશે અને એમાં રસ્તામાં પડેલ પ્લાસ્ટિકના કચરો વીણી અને એ પોતાના થેલામાં ભરતા હોય છે. એનાથી શું કરે છે કે તેઓ એ પ્લાસ્ટિકની કોથળીઓને ધોઈ અને એનો ફરીથી ઉપયોગ કરી શકે છે. અને એ ઉપયોગ કરેલ કોથળીઓ જેમાં જે કચરો પહેલાં ભર્યો હતો એ શુદ્ધિકરણવાળી પ્લાસ્ટિકની થેલીઓ હોતી નથી. તેનાથી શું થશે કે એ જ જે કચરો છે અથવા તો એ પ્લાસ્ટિકની થેલીમાં જે બગાડ હશે એ આપણા જે વસ્તુ અથવા જે ખાદ્ય પદાર્થો છે એમાં ભળી જશે અને એ જ ખોરાક આપણે ખાઈએ છીએ અને આપણા શરીરને હાનિ પહોંચાડીએ છીએ. આ પ્રકારના પુનર્નિર્માણવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાદ્ય પદાર્થોને રાખવા હાનિકારક હોઈ શકે છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે આપણે આ કાર્ય માટે માન્યતા પ્રાપ્ત પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવો જોઈએ. બધા પ્રકારના પ્લાસ્ટિક ગરમ કરવાથી અથવા સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત કરે છે. મેં તમને કીધું કે આપણા ત્યાં જે કચરો વાળવાવાળા આવે છે એ લોકો શું કરે છે, જે કચરો વાળ્યો એ કચરો ત્યાં ને ત્યાં એકઠો કરી અને ઢગલી કરી અને સળગાવી દે છે. એનાથી શું થાય છે, એ સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત થાય છે. એ વાયુ આપણા શ્વાસમાં આવે છે અને આપણા શરીરને અથવા આપણા ફેફસાઓને નુકસાન પહોંચાડે છે. આ વાયુ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે, જે માનવના કેન્સર પણ સંભવિત રીતે ઉત્પન્ન કરી શકે છે. સરકારે પણ પ્લાસ્ટિકના પુનર્નિર્માણ માટે આવશ્યક માર્ગદર્શન બહાર પાડ્યા છે. તમે જોયું હશે કે લોકો ક્યારેક કચરાને પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને બહાર ફેંકે છે. રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં જ્યારે આવી કોથળીઓ જુએ છે તેઓ ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે. તમે ગાયોને જોઈ હશે, આપણે એઠવાડ ફેંકીએ છીએ તો શું કરીએ છીએ, એ પ્લાસ્ટિકની કોથળીઓમાં જ એઠવાડ ફેંકીએ છીએ અને કોથળી બંધ હશે ને ત્યાં ને ત્યાં રહે છે. પરંતુ કેટલાક ઢોર એને જુએ છે અને ખાવાની કોશિશ કરે છે તો એ કોથળીઓ પણ પોતે ગળી જાય છે અને એનાથી એમના શરીરને પણ ખાસું નુકસાન થાય છે. કેટલીકવાર તે પ્રાણીઓનું નુકસાન થવાને કારણે મૃત્યુ પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ધ્યાન રાખજો, જ્યારે તમે એઠવાડ બહાર ફેંકવા જાઓ તો તેને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવો નહીં, અથવા તો એઠવાડ ફેંક્યો હોય ત્યાં આજુબાજુ પ્લાસ્ટિકની કોથળીઓ હોય તો એને દૂર કરી અને એને ડસ્ટબિનમાં અથવા કચરાની પેટીમાં નાખી દેવું. રસ્તાઓ તથા અન્ય જગ્યાએ પર ફેંકવામાં આવેલ આવી પ્લાસ્ટિકની કોથળીઓ મોટાભાગે તણાઈને ગટરો અથવા સુએઝ પ્રણાલીમાં પહોંચે છે અને જે ગટરો છે ભરાઈ જાય છે અને ગંદુ પાણી રસ્તાઓમાં ફેલાવા લાગે છે. તમે સૌથી મોટી સમસ્યા ગટરોની સમસ્યા જોઈ હશે. એ ગટરો કેવી રીતે બ્લોક થઈ જાય છે, કેવી રીતે ભરાય છે, તો એ આપણી જ બેદરકારી દ્વારા એ ગટરો ભરાતી હોય છે. આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકી દઈએ છીએ એ વહેતી વહેતી ઘણી ગટરમાં જાય છે અને ગટરો બ્લોક થઈ જાય છે અને નુકસાન કોને થાય છે, આપણને જ થતું હોય છે. અને આપણે કોને જવાબદાર ઠેરાવીએ છીએ તો ગટર સાફ કરવાવાળા ભાઈઓ હોય છે એમને આપણે
કહીએ છીએ કે ફરિયાદ સંભળાવે છે કે એ લોકો દ્વારા આ જોવા મળ્યું, પરંતુ એનું મુખ્ય કારણ કોણ જવાબદાર હોય છે? તો આપણે જવાબદાર હોઈએ છીએ. ભારે વરસાદના સમયે તો પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પ્લાસ્ટિકનો અંધાધૂધ ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટિકના અતિ ઉપયોગનો ઘટાડો કરવા માટે આપણે શું કરીએ તથા તેના કચરાના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ? તો જોઈએ, એક, આપણે પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. જ્યાં પણ સંભવ હોય ત્યાં આપણે કોઈ હાનિકારક અસર ન થાય તે રીતે આ કોથળીઓનો ઉપયોગ કરવો જોઈએ. દુકાનદારો પાસે કાગળની થેલીઓના ઉપયોગનો આગ્રહ કરવો. ખરીદી કરતી વખતે બજારમાં જતા સમયે ઘરેથી કપડાની અથવા શણની થેલીને લઈ જઈએ. આપણે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે પ્લાસ્ટિકની કોથળીઓને વાપરવી જોઈએ નહીં. આપણે ઉપયોગ બાદ પ્લાસ્ટિકની કોથળીઓને જ્યાં ત્યાં ફેંકવી ન જોઈએ. આપણે પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓને ક્યારેય પણ સળગાવવી જોઈએ નહીં. આપણે કચરાને પ્લાસ્ટિકની થેલીઓમાં ક્યારેય ભરીને બહાર ફેંકવો જોઈએ નહીં. આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રસોડામાં કચરાને વિવેકપૂર્વક વ્યવસ્થાપન કરવું જોઈએ. આપણે કાગળનું પુનઃનિર્માણ કરવું જોઈએ. આપણે કાગળની બંને બાજુ લખવું જોઈએ. કાચા કામ માટે પાટીનો પ્રયોગ કરવો જોઈએ. રફ કામ માટે આપણે શું કરવું જોઈએ? તો પાટીનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શું થશે? વધારે પેજ પણ નહીં ભરાય, અથવા તો આપણે પાટીમાં લખી ભૂસી દીધું, એનાથી શું થશે? કાગળનો વધારે ઉપયોગ નહીં થાય. નોટબુકમાં લખ્યા વગરના પેજનો ઉપયોગ કાચા કામ માટે કરવો નહીં. આપણે આપણા પરિવાર, મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓને વિવિધ પ્રકારના કચરાના નિકાલ માટે યોગ્ય ટેવોનું પાલન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ઘટાડવા માટેના કેટલાક અન્ય ઉપાયો વિચારો અને ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહીં કચરાથી કેટલો નુકસાન થાય છે. એ નુકસાનને અટકાવવા માટે ઘણા બધા સરળ ઉપાયો છે કે કચરો ઉત્પન્ન જ ન થાય. એ સરળ ઉપાયો આપણે ઉપયોગમાં લેવા જોઈએ અને થોડા સારા નાગરિક બનવાનું પ્રયત્ન કરવો જોઈએ. બરાબર, આ પાઠનું વાંચન ફરી કરજો અને ધ્યાન આપજો કે આપણે કેટલીક વસ્તુઓ છે, કેટલીક ટેવો છે જે આપણી ખરાબ છે, એ ટેવો આપણે સુધારવી જોઈએ અને આપણી જમીનને પણ સુંદર અને પ્રદૂષણ રહિત બનાવવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પાઠ અહીં પૂર્ણ થાય છે. અહીં સ્વાધ્યાય આપવામાં આવેલ છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણ, ચાર, પાંચ અને છ, આખું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. હવે આ પાઠ પૂર્ણ થાય છે. આ આપણા કોર્સનો અંતિમ પાઠ હતો. ધ્યાનથી આ બધા જ પ્રકરણોને વાંચી સમજી અને પોતાના જીવનમાં પણ ઉતારજો અને પરીક્ષાની તૈયારી પણ સારી રીતે કરજો. આભાર. અસ્તુ.